હવે આગળ વાત કરીએ પંચમહાલ વિસ્તારની તો આ વિસ્તારમાં હાલોલના દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમની જળ સપાટીને જાળવી રાખવા માટે પાણી છોડવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો. દેવ ડેમના અત્યારે બે દરવાજા ખોલીને 1907 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દેવ ડેમમાં 1650 ક્યુસેક પાણીની આવક છે, તેની સામે હવે જાવક પણ વધારાઈ રહી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને દેવ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમની હાલની જળ સપાટી 88.16 મીટર પર પહોંચી ગઈ છે. તો ડેમની ભયજનક સપાટી 88.19 જળ સપાટી છે. ત્યારે સંવાદદાતા નિકુંજ પટેલ ફોન લાઇન પર જોડાયેલા છે. નિકુંજ, દેવ ડેમની જળ સપાટી ભયજનક સપાટીથી નજીક પહોંચી ગઈ છે અને જળસ્તર જાળવી રાખવા માટે પાણી પણ છોડાઈ રહ્યું છે. કાંઠા વિસ્તારમાં અત્યારે શું સ્થિતિ છે? તંત્ર કેટલું એલર્ટ? ચોક્કસથી, પંચમહાલ જિલ્લાની જો વાત કરવામાં આવે તો સતત છેલ્લા 3 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને લઈને હાલોલના જે દેવ ડેમ છે તેની અંદર પાણીની ભારે માત્રામાં આવક નોંધાઈ છે. ડેમની અંદર 1650 ક્યુસેક પાણીની હાલ આવક થઈ રહી છે, જેની સામે ડેમનું જે રૂલ લેવલ છે તે જાળવવા માટે 1907 ક્યુસેક જેટલું પાણી ડેમના બે દરવાજા ખોલી અને છોડવામાં આવી રહ્યું છે. દેવ નદીની અંદર જે પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને જે કાંઠા વિસ્તારના જે ગામો છે તે 10 જેટલા ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની હાલની સપાટીની વાત કરવામાં આવે તો ડેમની જે હાલની સપાટી છે તે 86.16 મીટર છે, જ્યારે ડેમનું જે રૂલ લેવલ છે તે 86.19 જેટલું છે. કહી શકાય કે ડેમ છલોછલ થઈ જવાને લઈને રૂલ લેવલ જાળવવા માટે આ પાણી છોડવામાં આવી રહ્યું છે. જી નિકુંજ, આભાર માહિતી આપવા બદલ.